ધોરણ સાત વિષય સંસ્કૃત તેમાં પાઠ છે ત્રીજું સુભાષિતની સુભાષિતાનીમાં આપણે જોઈએ ચોથું ષડે તે ષડે તે યત્ર વર્તંતે તત્ર દેવઃ

કે મહેનત સાહસ ધીરજ બુદ્ધિ શક્તિ અને પરાક્રમ આ છ ગુણો જ્યાં હોય છે ત્યાં દેવ સહાયતા કરે છે ફરીથી કે જ્યાં મહેનત સાહસ ધીરજ બુદ્ધિ શક્તિ અને પરાક્રમ આ છ ગુણો જ્યારે હોય છે ત્યાં દેવ સહાયતા કરે છે એટલે આ સુભાષિતમાં એવું કહેવામાં આવ્યું છે કે કે ભાગ્ય સાથ સુભાષિતમાં કોને ભાગ્ય સાથ આપે છે તે દર્શાવવામાં આવેલું છે જીવનમાં સફળતા મેળવવા માટે આ છ ગુણો ખૂબ જ જરૂરી છે અને અહીં ગુણોની વાત કરવામાં આવેલી છે કયા કયા તો જે આપણે ફરીથી એકવાર રિપીટ કરી લઈએ કે સાહસ ધીરજ બુદ્ધિ શક્તિ અને મહેનત આ છ ગુણો હોય તો દેવ સહાયતા કરે છે બરાબર અને સફળતા પ્રાપ્ત પ્રાપ્ત કરવાનો પ્રથમ ગુણ કયો છે તો મહેનત છે ત્યારબાદ વ્યક્તિમાં કોઈ પણ કાર્ય કરવામાં કરવામાં આવે તો તેને શું હોવું જોઈએ તેનામાં સાહસ હોવું જોઈએ પછી પરિણામ તેને મળે કે ના મળે પરંતુ તેનામાં શું હોવી જોઈએ ધીરજ હોવી જોઈએ તેમજ કાર્યની યોજના બનાવવા માટે વ્યક્તિમાં બુદ્ધિ પણ હોવી જોઈએ અંતે કાર્યને અમલમાં મૂકવાની શક્તિ પણ હોવી જોઈએ ગમે તે પરિસ્થિતિમાં માણસ કેવો રહેવો જોઈએ તો અળંગ રહેવો જોઈએ જો આપણામાં આ છ ગુણો હોય તો જ આપણને સફળતા મળે છે એટલે કે દેવ સહાય કરે છે જે રીતે આપણે કહ્યું ને કે પ્રથમ ગુણ મહેનત બીજું શું હોવું જોઈએ કાર્ય કરવાનું સાહસ અને પરિણામ ગમે તેવું મળે સારું પણ મળે અને ખરાબ પણ મળે પણ તેનામાં ધીરજ હોવી જોઈએ બરાબર તો આ છ ગુણો હોય તો જ આપણને દેવ સહાય કરે છે બરાબર આગળનું જોઈએ

દ્રષ્ટિપૃત નસ શેત પાદ વસ્ત્ર પુત્ર પીલ પીલંજ તો મહેનત વડે જ કાર્યો પાર પડે છે મનમાં વિચારો કરવાથી નહીં સૂતેલા સિંહના મોઢામાં પ્રાણીઓ જાતે પ્રવેશ કરતા નથી પ્રવેશ્યતી એટલે પ્રવેશ કરવો એટલે ફરીથી કે મહેનત વડે જ કાર્યો શું થાય છે પાર પડે છે એટલે કાર્યો થઈ શકે છે અને મનમાં વિચારોથી આપણા કાર્ય પૂરા થતા નથી જેમ કે સુતેલા સિંહના મોઢામાં પ્રાણીઓ જાતે પ્રવેશ કરે છે તો ના હવે આપણે એની સમજૂતી જોઈએ કે પુરુષ પુરુષાર્થનો મહિમા ગાતું આ સુભાષિત કેવું છે તો ખૂબ જ જાણીતું છે અહીં સીના ઉદાહરણ દ્વારા મહેનતનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે શું કહે છે કે સીના ઉદાહરણ દ્વારા આપણે મહેનતનું ઉદાહરણ સમજીશું કે કોઈ પણ કામમાં સફળ થવા માટે મહેનતની જરૂર પડે છે ફક્ત મનમાં વિચારો કરવાથી નહીં જેમ કે આપણે કંઈ પણ વિચારી લઈએ તો વિચારવાથી કંઈ કામ થાય ના થાય એટલે શું કરવું પડે એના માટે મહેનત કરવી પડે કોઈપણ કામમાં સફળતા વિચારો કરવાથી કોઈપણ કામમાં સફળતા મળતી નથી ઉદાહરણ તરીકે સિંહ જંગલનો સૌથી બળવાન પ્રાણી છે પરંતુ એને પણ શિકાર કરવા બહાર જવું પડે છે અને શિકાર કરવો પડે છે જંગલના પ્રાણીઓ સામે ચાલીને તેના મોઢામાં આવતા નથી આમ ફક્ત વિચાર સિંહ કરે તો શું એને શિકાર મળે એની ઈચ્છા પૂરી થાય ના થાય એટલે એટલે તેને પણ મહેનત કરવી જ પડે છે તેવી જ રીતે તેવી જ રીતે મહેનત વડે જ કાર્યો પાર પડી શકે છે અને કાર્યો પૂર્ણ થઈ શકે છે આગળનો જોઈએ શાસ્ત્ર પૃથા વાણી મનઃ મનહ પૂર્ણ સમાચરેત સમારતે એટલે આચરણ કરવું જોઈએ ફરીથી શાસ્ત્ર શાસ્ત્રો વધતો વાણી પૂર્ણ સમાચરે તો તો આંખોથી જોઈને જ પગ મૂકવો જોઈએ વસ્ત્રથી ગાળેલું જ પાણી પીવું જોઈએ અને શસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી જ બોલવી જોઈએ અને મનથી પવિત્ર કરેલું કર્મ કરવું જોઈએ ફરીથી કે આંખોથી જોઈને જ પગ મૂકવો જોઈએ પછી વસ્ત્રથી ગાળેલું જ પાણી પીવું જોઈએ શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી જ વાપરવી જોઈએ અથવા બોલવી જોઈએ અને મનથી પવિત્ર કરેલું કર્મ કરવું જોઈએ આ સુભાષિતમાં એવું કહેવામાં આવ્યું છે કે માનવ જીવનમાં માનવ જીવનમાં આચરણમાં ચાર બાબતો આપણને જાણવા મળે છે તો પહેલી કહી કે આપણે હંમેશા આંખે જોઈને જ પગ મૂકવો જોઈએ એટલે આપણે આ રસ્તામાં જતા હોઈએ તો આપણે જોઈને જ પગ મૂકવા જોઈએ બીજું કે હંમેશા ગાડીને જ પાણી પીવું જોઈએ કયું તો કપડાથી ગાડીને પાણી પીવું જોઈએ અને ત્રીજું છે કે આપણે શાસ્ત્રોથી પવિત્ર થયેલી વાણી બોલવી જોઈએ અને ચોથું કે મનથી પવિત્ર કરેલું કર્મ કરવું જોઈએ એટલે કે ક્યારે ક્યારેય પણ અપશબ્દો ન બોલવા જોઈએ હંમેશા કોઈ પણ કામ મન લગાવીને કરવું જોઈએ તો આપણું અહીંયા આ શુભાષિતાની પૂરું થાય છે આપણું આ શુભાષિતાની અહીંયા પૂરું થાય છે